ભારત પાકિસ્તાનની સરહદ અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગી સહન કરતો રહ્યો છે, ત્યારે સતત કુદરતના પ્રકોપનો ભોગ બની રહેલા બનાસકાંઠા જિલ્લા માટે આગામી સમય પણ ખૂબ જ કપરો સાબિત થવાના એંધાણો અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં આ વર્ષે વરસાદ સારો વરસતા રાજ્યના મોટાભાગના ડેમ ભરાયા છે, જેના કારણે ગુજરાતના માથી હાલ પૂરતું પાણીનું સંકટ ટળ્યું છે. જો કે બનાસકાંઠા જિલ્લાના લોકો ઉનાળા દરમિયાન પાણીની બુંદ બુંદ માટે તરસતા હોય છે, ત્યારે જિલ્લાના લોકોને પાણી મળી રહે તે માટે જિલ્લામાં દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યા છે. પરંતુ આ વર્ષે ચોમાસામાં બનાસકાંઠામાં થયેલા નહિવત વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની ખૂબ જ ઓછી આવક થઈ હતી. તેના લીધે જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ફક્ત 30% જેટલું જ પાણી છે. 604 ફૂટની સપાટી ધરાવતા દાંતીવાડા ડેમમાં હાલ 572 ફૂટનું જ જળસ્તર છે, મતલબ કે હજુ ડેમ 34 ફૂટ જેટલો ખાલી પડ્યો છે, જેના કારણે ડેમમાં રહેલું પાણી ફક્ત 2 મહિના ચાલે એટલું જ છે. આ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણી ઓછું આવવાથી 2 મહિના પાણી ચાલે એટલો છે, 30% પાણી ચાલે એટલું છે. દાંતીવાડા ડેમમાં અંબાજી બાજુના અનેક પ્રદેશો અને આસપાસના પ્રદેશનું પાણી આવે છે, જો કે આ વર્ષ ઉપરના તમામ વિસ્તારના સ્થાનિકોથી વધુ કફોડી હાલત ખેડૂતોની થવાની છે. પાણીની તંગીના અભાવના ભયમાં જીવી રહેલા ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે કરોડોના ખર્ચે નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં નાખવા પાઇપલાઇન નાખવામાં આવી છે, પણ તે પાણી ડેમમાં આવતું નથી. આથી ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ડેમમાં પાણી નોખે તો ખેડૂતો બચી કે છે કે બચી કે છે નહીં. પહેલી સરકાર એમ કહેતી કે નર્મદા પાણી નહીં, હાલ નર્મદાનું પાણી ખોટું જાહેર પાઇપલાઇન નોખેલી પડી છે, પાઇપલાઇન ચાલુ કરતા નથી. આ સાલે બનાસકાંઠામાં વરસાદ ઓછો થવાના કારણે સીપુ ડેમ બનાસ ડેમમાં પાણી 30% આવ્યું છે, તો જયારે પાપ સરકારે નાખી છે તો એનામાં પાણી વધુ ના વધુ મેળવે એવી અમારી ખેડૂતોની અપેક્ષા છે. અમુક તો ગામડે એવા વધામણા કરે છે, ગટરના પાણીના વધામણા કરે છે. નર્મદાનું પાણી બનાસ નદીમાં પાઇપલાઇન કરોડોના ખર્ચે નાખી છે, પણ હજી સુધી પાણી નાખ્યું નથી. થોડાક દિવસ નાખે ને પાછું બંધ કરી નાખે છે. જો ખરેખર નર્મદાનું પાણી વધામણા કરવા હોય તો બનાસ ડેમમાં પાણી નાખે, પાઇપલાઇનનો કરોડોનો ખર્ચો કરેલો છે અને સરકાર પછી વધામણા કરે, પણ અત્યારે એમની લોભામણી લાલચ આપી અને એમના પ્રચાર માટે લોકોને ગામડે ગામડે જઈને કે અમે નર્મદાનું પાણી લાવ્યું પાણી લાવ્યું, પણ આ ડેમ તો ખાલી ખંભડ્યા, 30% કરતો ઓછું પાણી છે. સહેજે એમ ન ગણતો પણ એમ કે એક ટીમ્પુ પાણી નથી અત્યારે. એક તરફ દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, તો બીજી તરફ દાંતીવાડા ડેમમાં પાણીની ઓછી આવક થઈ છે, જેને લઈને ખેડૂતો તેમજ લોકોની ચિંતામાં વધારો થયો. આશા રાખીએ ઉનાળા પહેલા પાણીની સમસ્યાનું નિરાકરણ આવી જાય. અલ્કેશ રાવ, ઝી મીડિયા.